ભાઈબંધ, બધાને એકાદો તો એવો હોય જ જે હાજર હોય ત્યારે એની બહુ મજાક બને, પણ એ ના હોય તો એના વગર કોઈને ના ગમે. જેને 10 વાગે મળવું હોય તો 9:30 નો ટાઈમ આપવો પડે, કેમ કે 5 જ મિનિટમાં પહોંચ્યો, એવું તો એનું રોજનું હોય. ભાઈબંધ બીજો એક ભિખારી ભાઈબંધ બી હોય, જેની જોડે રૂપિયા તો બહુ હોય પણ કદી કાઢે નહીં. પાકીટ ભૂલી ગયો યાર, હમણાં તું કાઢ ને, હું તને પછી આપું. અને એ પૈસા તમારે ભૂલી જવાના. બેનપણી, દરેક જગ્યા પર એક રોતડી તો હોય જ જેને હાલ જ બ્રેકઅપ થયું હોય અને રોઈ રોઈને બધાની મેથી માર્યા કરે. એક વિચિત્ર બેનપણી બી હોય જે દર વખતે બધાથી આડી જ ફાટે, જ્યારે બધા તૈયાર હોય ત્યારે એના જ નખરા હોય. એ બેની જોડે ત્રીજી સેલ્ફી ક્વીન બી હોય જે કેમેરો ચાલુ થતા જ બતક જેવું મોઢું કરીને ઉભી રહી જાય. બબાલ્યો, દરેકને એકાદો બબાલ્યો ભાઈબંધ બી હોય જેને મારા મારી કર્યા વગર ખાવાનું જ ના પચે. ભાઈ એક મેટર થઈ યાર, અરે તું ચિંતા ના કર, બસ પહોંચ્યો હું. મિત્ર, બધાનો એક ફેંકું મિત્ર હોય જેની બધે પહોંચોય પણ જરૂર પડે ત્યારે એ નંબરની બધી લાઈન કવરેજ ક્ષેત્રની બહાર જ હોય. બધે એક એવો ભાઈબંધ બી હોય જે બહારથી જેટલો સીધો સાદો ભોળો લાગે અંદરથી એટલો જ છાણો હોય. હજી એક વિકૃત બી બધે મળી રહે જે બોલવાનું ચાલુ કરે એટલે એને કંટ્રોલ કરવો અઘરો પડી જાય. અરે ક્યારેક તો એની વાત સાંભળીને આપણને શરમ આવી જાય. આ બધા તોય ઠીક, પણ બધાનો બાપ તો પેલો ગધેડો જે આખો પ્લાન પોતે જ બનાવે ને છેલ્લી ઘડીએ કે બે મારે પપ્પા જોડે જવું પડશે યાર, સમજ ને. ભલે રોજે રોજ હેરાન કરે, ભલે બે મતલબની બકવાસ કર્યા જ કરે, ભલે કાયમ આડો ફાટે, પણ સાચો ભાઈબંધ તો એ જ જે જરૂર પડે 2 લાત મારીને કહે ચિંતા ના કર, તારો ભાઈ હજુ બેઠો છે.